गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 મેથ્સ ચેપ્ટર નંબર 3 અને એમાં બોર્ડની એક્ઝામ માટેના ખૂબ જ અગત્યના દાખલાઓ જોઈ રહ્યા છીએ. મિત્રો, આજે હું તમને બોર્ડની એક્ઝામ માટે આદેશની રીતનો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જો થોડું પેપર હાર્ડ પૂછાય તો એની અંદર એમ શોધવાના દાખલા પૂછાય છે તો એ દાખલો હું તમને આજે ગણાવીશ. અને પણ અત્યારે જ્યારે બોર્ડમાં આવું પેપર નીકળે અને એમાં આવા દાખલા પૂછાય એટલે તમે બધા શું સમજી બેસો છો કે હાર્ડ પેપર આવી ગયું, નહીં આવડે, ચિંતા નહીં કરો, આવો દાખલા એકદમ ઈઝી હું શીખવાડી દઉં છું. જુઓ, એટલે તમને જે ટેન્શન રાખો છો એવી ટેન્શન રાખવાની કોઈ જરૂર નથી, ફક્ત ધ્યાન આપો. અહીંયા જો આપણે અહીંયા શું કીધું છે, 2x + 3y = 11 અને 2x - 4y = - 24 નો ઉકેલ શોધો, બરોબર. અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. હવે આવા દાખલામાં આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. ગયા વિડિયો જો તમે મારા ન જોયેલા હોય તો જોઈ લેજો, જેથી કરીને આદેશની રીતના દાખલા તમને આવડી જાય. કારણ કે આદેશની રીતનો એક દાખલો આવશે, લોપની રીતનો એક દાખલો, અને એક દાખલો તમારો આવો એમ શોધવાનો પણ આવી શકે, બરોબર. તો જુઓ, એમાં આપણે શરૂઆત કરીએ તો આપણી પાસે અહીંયા આપેલું છે 2x + 3y = 11 અને સમીકરણ નંબર 1 આપી દઈએ. પછી અહીંયા બીજું લખીએ કે 2x - 4y = - 24 અને સમીકરણ નંબર 2 લખી કાઢો, બરોબર. આટલું તો આવડે ને. હવે તમારે આમાં સરળ કયું છે તો સરળ સમીકરણ આ રહ્યું. એમાં x ને કર્તા બનાવીએ તો તમારે અહીંયા લખવાનું, જુઓ કે 2x + 3y = 11. હવે શું કરવાનું, આ + 3y ને પેલી બાજુ લઈ જાઓ તો 2x = 11 + પેલી બાજુ જાય તો - 3y. હવે શું કરશો, ચલો તો 2x = જો આ બે સેમા છે, ગુણાકાર આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જતા રહે, એટલે x બરાબર આપણી કિંમત કેટલી આવે મિત્રો, જુઓ x = 11 - 3y / 2. આ x ની કિંમત આવી, બરોબર. હવે આ કિંમત તમારે સમીકરણ 2 માં મૂકી દેવાની. તો નીચે તમારે લખવાનું આ કિંમત સમીકરણ 2 માં મુક્તા. ચાલો હવે સમીકરણ 2 લખાવો મને. સમીકરણ 2 કયું છે, 2x - 4y = - 24 માટે. હવે અહીંયા માઇનસ છે એટલે ગભરાઈ નહીં જવાનું, બહુ ઈઝી છે, ખાલી કિંમતો મુકતા જાઓ. જુઓ, x બરાબર x જ્યાં હોય ત્યાં આટલી કિંમત મૂકવાની. તો જુઓ, 2 કૌંસમાં x ની જગ્યાએ 11 - 3y / 2 મૂકી દીધી કિંમત. હવે કેટલા વધ્યા પાછળ, - 4y = - 24. ચાલો હવે આ બંને ગુણાકારમાં કહેવાય, આ ગુણાકાર છે અહીંયા, એટલે 2 2 ઉડી જાય તો વધ્યા કેટલા, 11 - 3y - 4y = - 24. ઓકે, હવે તમે જુઓ આ સહજાતીય પદો કહેવાય, સરખા પદો છે, y y વાળા પદો, એટલે એમના સરવાળા બાદબાકી થાય. હવે જુઓ તો કેટલા થશે, 11 મોટી સંખ્યા આગળ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, 4 વત્તા 3 એટલે કેટલા થાય, 7y = - 24. હવે આપણે શું કરવાનું છે, જુઓ આ 11 છે,
बराबर आ 11 प्लस पहली बाजू ले जाओ तो माइनस, तो माइनस 7y बराबर माइनस 24 आ प्लस पहली बाजू जाए तो माइनस 11 माटे माइनस 7y बराबर હવે જુઓ મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે માઇનસ 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 પ્લસ એટલે હવે એનો સરવાળો કરો તો 3 અને 4 ને 1 5 2 ને 1 3 હવે આ માઇનસ માઇનસ બંને બાજુ છે એટલે ઉડી જાય ને તો માટે કેટલા લખાશે 7y બરાબર 35 ઓકે હવે આ 7 સેમાં છે ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકારમાં જાય માટે y બરાબર 35 છેદમાં 7 ચાલો છેદ ઉડાડીએ તો 7 5 35 માટે y બરાબર કેટલા આવ્યા 5 જો આવી ગઈ ને કિંમત છાને એકદમ ઈઝી બનાવી દીધો આપણે એટલે આ y બરાબર કેટલા આવ્યા 5 આવ્યા કેટલા આવ્યા 5 બરોબર હવે આ જે y ની કિંમત છે એ સમીકરણ તમે એકમાં મૂકી દો તમને એમ થાય કે સર હું તો સમીકરણ આમાં મૂકું ચલો આમાં મૂકીએ કોઈ બે સમીકરણ બે માં મૂકું તો એ જવાબ હવે બદલાશે નહીં ગમે ત્યાં મૂકો જવાબ એક જ આવે ચલો આની અંદર મૂકીએ તો આપણે અહીંયા લખીએ કે y બરાબર 5 ને આમાં મૂકો ચલો x બરાબર 11 માઇનસ 3y છેદમાં 2 માં મૂકતા બરોબર ચાલો તો આ લખાવો ચલો x બરાબર 11 માઇનસ 3y છેદમાં 2 તો માટે x બરાબર 11-3 કૌંસમાં y ની જગ્યાએ કેટલા મૂકવાના 5 અહીંયા y છે ને એની જગ્યાએ 5 મૂકો ચાલો અને છેદમાં 2 તો x બરાબર 11-5 3 15 અને છેદમાં 2 માટે x બરાબર આ મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે માઇનસ આ ખાસ ભૂલવાનું નહીં મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ પહેલા મૂકી દેવાનું અને પછી બાદબાકી કરો 15 માંથી 11 જાય તો કેટલા રહે 4 છેદમાં 2 ચલો છેદ ઉડાડો 2 2 4 તો માટે x બરાબર કેટલા આવ્યા માઇનસ 2 બરોબર x ની કિંમત કેટલી આવી માઇનસ 2 y ની કિંમત કેટલી આવી 5 હવે આ બંને કિંમતો તમારે આની અંદર મૂકવાની છે આની અંદર એટલે m આવશે m શોધવાનો છે આપણે તો અહીંયા લખવાનું અહીં x અને y ની કિંમત y બરાબર mx + 3 માં મુક્તા મુક્તા ચાલો હવે આ લખાવ ચલો y બરાબર mx + 3 y બરાબર mx + 3 માટે y બરાબર હવે y ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા છે જુઓ y બરાબર 5 મૂકવાના તો આપણે અહીંયા લખી કાઢીએ 5 બરાબર m શોધવાના છે અને x ની જગ્યાએ કેટલા મૂકીએ માઇનસ 2 માઇનસ 2 અને પ્લસ 3 જોજો હા માઇનસ છે પાછો માઇનસ 2 પ્લસ 3 હવે શું થાય જુઓ 5 આ પ્લસ 3 છે એને બરાબર ની આ બાજુ લાવો માઇનસ 3 બરાબર આ બે નો ગુણાકાર કરો 2 ગુણ્યા m અને માઇનસ એટલે માઇનસ 2m હવે બાદબાકી કરો 5 માંથી 3 જાય તો 2 5 માંથી 3 જાય તો કેટલા રહે 2 બરાબર માઇનસ 2m
હવે આ બે સમાન છે ગુણાકાર બરાબર ની આ બાજુ જાય તો ભાગાકાર માં જાય તો m જો અહીંયા અહીંયા શું થશે આ 2 છેદ માં આ ભાગાકાર ગુણાકાર છે આ બાજુ જાય તો ભાગાકાર બરાબર આ માઈનસ m આ 2 2 ઉડી ગયા કશું વધ્યું ના તો હવે શું કરશો આ માઈનસ m બરાબર કેટલો જવાબ આવ્યો કશું ના વધે તો 1 હવે આ માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ તો m બરાબર આપણો જવાબ આવી ગયો માઈનસ 1 ઓકે ચાલો હવે આપણે અહીંયા જવાબ લખી કાઢીએ તો આન્સર કરીને અહીંયા લખીએ જવાબ કે અહીં ચાલો x બરાબર કેટલા આવ્યા માઈનસ 2 ઓકે પછી y બરાબર કેટલા આવ્યા મિત્રો 5 ચલો 5 ઓકે અને m બરાબર કેટલા આવ્યા માઈનસ 1 તો અહીંયા લખવાનું m બરાબર માઈનસ 1 છે ઈઝી મેથડ આવડી ગયો ને એમ આવી ગયો એટલે આ હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો મિત્રો એટલે હવે આ વિડિયો બરોબર ધ્યાનથી જોઈ લેજો ચિહ્નોની ભૂલ ન થાય અને પદ્ધતિ સર ક્યાંય માટે લખવાની ભૂલ ન થાય બોક્સ બનાવો એરો મારો આ રીતે પદ્ધતિ સર આપણે બોર્ડમાં લખીને આવવાનું છે બરોબર તો નેક્સ્ટ વિડિયોમાં પાછા આવા અગત્યના દાખલાઓ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી બોર્ડની તૈયારી કરતા રહો અને આ બધા જ વિડિયો જો મારા જોવાના બાકી હોય તો જોતા રહો જેથી કરીને તમારે બોર્ડમાં સ્કોરિંગ રિઝલ્ટ તમે ઈઝીલી મેળવી શકો તો ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો